તમારું સ્વાગત છે. તો આજે આપણા વિડીયોમાં મિની ટ્રેક્ટરના માડ વિશે વાત કરવાના છીએ કે મિની ટ્રેક્ટરનો જે માડ છે એ ઘણા ખેડૂતોને એક પ્રશ્ન થાય છે કે માડ છે એ બરાબર હાલતો નથી અને જે આપણું ખેતર છે એ બરાબર જે આપણે કામ મળવું જોઈએ અને જે આપણું જે ખેતર છે એ એક સમાન જે લેવલ થવું જોઈએ સમતલ એ થતું નથી, ઢોરા ઢબરા થઈ જાય છે અને માડ છે એ એક તારો છે આપણે હાલતો નથી અને ઢબા થઈ જાય, જ્યાં માડ છે એ બેસી જાય ત્યાં બેસી જાય, જ્યાં માડ ઉપર ચડી જાય તો એવી રીતે છે ઉપર નીચે માડ થયા રાખે છે અને ટ્રેક્ટર છે એ પણ છે એ ખેંચી નથી શકતું અને આગળ જે આપણે ધૂળ છે એ ધક્કો છે એ વધારે ભરાય છે જેથી ટાયર પણ ફરી જાય છે. તો એવા બધા પ્રશ્ન થાય છે તો આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના છીએ કે જે માડ છે એ તમે કેવી રીતે બનાવો જેથી મિની ટ્રેક્ટરને એના એ પ્રમાણે છે લોડ ના પડે અને આપણે જે કામ છે એ પણ સારું થાય. તો એના વિશે આપણે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ માડ બનાવેલો છે અને આપણે આમાં એકવાર છે આપણે આમાં માડ હાંકેલો છે. તો તમે જોઈ શકો છો કે માડ છે આપણે એક ધારો છે એ એક સમાન છે હાલેલો છે અને ક્યાંય આપણે ઢોરા ઢબરા કે એવું ક્યાંય જોવા નથી મળતું. તો કેવી રીતે છે આપણે માડ હાંકવાથી આપણે જે ટ્રેક્ટરને છે એટલો માર પણ ન પડે અને જે ઢોરા ઢબરા છે એ ન થાય. તો અત્યારે તમે જુઓ કે આપણા જે માડ છે પહેલાં તો એ વાત કરી દો કે માડ છે આપણે કેવી રીતે બનાવવો જોઈએ, માડની લંબાઈ કેટલી હોવી જોઈએ અને કેવી રીતે બનાવવાથી આપણે છે એ સરળતા પડે હાંકવામાં. તો અત્યારે તમે જુઓ આપણા જે આ માડની લંબાઈ છે એ 5.5 ફૂટની લંબાઈ છે. ઘણા જે ખેડૂતો છે એ મિની ટ્રેક્ટરમાં છે એ 6-6, 7-7 ફૂટના આપણે માડ બનાવતા હોય પણ મિની ટ્રેક્ટરમાં છે એવડો જેટલો તમે લાંબો માડ છે એ બનાવો તો એ ટ્રેક્ટરને છે લોડ વધારે પડે અને જે પાછળ આપણું જે કામ છે એ બરાબર ન થાય એટલે આપણે 2-4 વાર છે એકને એક જગ્યાએ માડ છે એ ફેરવો પડે તો એનાથી આપણો ટાઈમ અને ડીઝલ બે છે એ આપણો બરે છે. તો એના કરતાં છે માડ છે તમે ટૂંકો બનાવો, મેક્સિમમ છે તમે 5.5 કે 6 ફૂટનો છે વધીને માઠ બનાવો, 5.5 ફૂટનું છે એ સારામાં સારું કામ આપે કોઈ પણ જે તમારે મિની ટ્રેક્ટર હોય 15 HP કે 20 HPમાં. અને બીજું એ કે માઠ છે તમે બનાવો તો એમાં ક્યારેય છે ઉપર જે આપણે આમાં અંદર જે ધોકો કે ગમે આપણે નાખતા હોય પીઢિયું કે તો એમાં ક્યારે સિમેન્ટનું પીઢિયું કે એવું છે એ નાખવું ન જોઈએ. અને ઘણા અત્યારે નવી ડિઝાઇન બનાવે છે જેમાં પેટી ટાઈપ બનાવે કે આ જે બોક્સ બનાવે અંદર અને એમાં છે એ ધૂળ કે રેતી ભરી દે જેથી આપણે જેટલો વજન કરવું હોય એટલો થાય પણ એ પણ છે એ ડિઝાઇન પણ ખોટી છે. અને જે અંદર આપણે પીઢિયું રાખીએ છીએ થાંભલો કે ગમે એ પણ ન કરવું જોઈએ. માડ છે એ તમારે જો કાયદેસર બનાવવો હોય તો એમાં લાકડા જેવું એકોય કામ નહીં આપે તો તમે હે એ એક સારામાં સારું જે આપણે એવું જાડું લાકડું હોય તો તમે એ નાખી શકો જેનાથી માડ છે એનો વજન છે એ ઓછો રહીએ અને એના જેવી જે ઉતરાઈ મળે છે માડમાં એ એકોય તમને બીજામાં પીઢિયામાં કે તમે બીજું કોઈક પણ વસ્તુ એમાં રાખો એના જેવી નહીં મળે. તો તમારે એક ખાસ ધ્યાન રાખવું કે આમાં આપણે લાકડું જ છે રાખવું. આપણે જો અત્યારે આ છે એ 2 ધોકા રાખેલા છે અને શાકના ધોકા છે અને જેથી છે એ માડ આપણે એટલો વેલાય છે એનું જે લાકડું છે એ સડે નહીં અને લાંબા ટાઈમ સુધી હાલે અને વજન પણ આનો છે એ માપે છે. અત્યારે આ તમે જોઈ શકો છો કે આપણા માડ છે એ અંદાજે 60-70 કિલોની આસપાસ આનું માડ છે. પછી બીજા નંબરમાં એ કે આપણા માડની જે તમે બ્લેડું જુઓ નીચેની તો આપણે આમાં ઇંગલ નથી ચોંટાડેલા. આ જે રાપ આપણે જે રાપ આવે છે એ રાપના જ આપણે કટકા ચોંટાડેલા છે. તો આનાથી શું ફાયદો થાય, એક તો ઢેફા હોય તો એને ઢેફાને લાગમાં સારું લે આ રાપના કટકા અને બીજું એ કે મજબૂતાઈ સારી થાય અને ઘાય ઓછા કારણ કે ઇંગલ હોય એ ઇંગલ પોચું લોખંડ હોય અને આ થોડુંક છે એ ગજવેલ લોખંડ હોય એટલે આ એટલું ઘડીકમાં છે આ ઘાય નહીં અને આપણો માડ છે એ ઓટ પાછ નીચેથી એ ઓછો ઉતરે એટલે એને માર ઓછો પડે. તો આપણે એવી રીતને બનાવેલો હોય અને આ જે આપણા ગાળો છે એ ગાળો બહુ મહત્ત્વનો હોય. તમે જેટલો સાંકડો ગાળો રાખો એટલો છે એ આ માડને છે એ વધારે ટ્રેક્ટર ઉપર લોડ આવે કારણ કે એ માટી છે આમાંથી નીકળે નહીં. તો ઓછામાં ઓછો તમારે 3-4 ઇંચ જેટલો છે આમાં ગાળો રાખવો જોઈએ. પછી બીજું એ કે જે માડની ઉપરની જે ઘોડી છે એ મેઇન છે. તમે મારા કોઈ પણ સાધન જોયા હશે તો એ જે ઘોડી આપણે આજે બનાવેલી છે એ ઘોડી જે ટોપલિંગની સીધે જ આપણે રાખેલી છે ત્યારે આ પોઈન્ટ છે એ ટોપલિંગથી ઉપર ન આવવો જોઈએ, વધીને 1-2 ઇંચ ઉપર હોવો જોઈએ, એનાથી વધારે ઉપર ન આવવો જોઈએ. એ એક ખાસ ધ્યાન રાખવું. એટલે તમે કોઈ પણ મિની ટ્રેક્ટરનું સાધન બનાવો છો તમારી પાસે
આ ટાયર સાઇઝ હોય 8-18 વાળી, તો એમાં ક્યારે છે તમારે આ પોઈન્ટ છે એ ઉપરનો જ આવવો જોઈએ. કારણ કે જી વધારે તમે ઊંચું રાખો એટલે આ હેડ તમારે ટોપલિંગનું જે સેન્સર છે એ કામ ન આપે. તો એ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ તમે જગ્યાએ સાધન બનાવો તો એનું જે આ પોઈન્ટ છે એ સીધમાં આવે એવી રીતે તમારે રાખવું જોઈએ. અને બીજું એ કે માઠ છે તમે જ્યારે પણ હાકો તો માઠને બહુ આપણે સેવો પણ નથી રાખવાનો અને બહુ કરાર પણ નથી રાખવાનો. આપણે તમે જોઈ શકો છો કે આપણે થોડોક અહીંથી ઉપડતો માઠ રાખેલો હોય, એટલે કે થોડોક આપણે સેવો તમે કહી શકો કે 1-2 ઇંચ જેટલો છે આપણે આઠેબું આપણે ઉપર રાખેલું છે. તો એનાથી શું ફાયદો થાય કે જે હાવ અહીંયા છે એ માટી નહીં ભરાય અને ઓછી પણ નહીં, થોડીક તો અહીંયા આપણે ધૂળનો ધપ્પો હોવો જોઈએ, તો જે માઠ છે એ સારો આપણે પાછળ લાગે. અને બીજું એ કે જે ઢેફા છે એ જો માટી હશે તો જ લાગમાં આવી છે, તો એ પણ થોડોક ફાયદો તમને કરશે. અને બીજું એ કે તમે હાઇડ્રોલી છે તમારે હાથમાં જ રાખવાની, જહીં પણ તમે માઠ હાકો માઠ આપને લાગે છે લો હાકવામાં, પણ બીજો જે દાંતી રાપ કરતા માઠ છે એ હાકવો અઘરો છે. કારણ કે એમાં છે આપણે જમીનનું જે ઉપરથી એક તો જમીન છે આપણે તોડેલી હોય, એટલે તમે જો માઠ છે ઉપર નીચે હાકો રાખો એટલે પાછળ જે ઢબા થઈ જાય એટલે આપણું ખેતર છે એ બગડી જાય. તો એ એક ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું એ કે તમે જ્યાં શેઢે છે એ હરાયો મારો તો હરાયો છે લાંબો રાખવાનો, એટલે આમ પોળો હરાયો રાખવાનો, ટર્ન છે એ મોટો રાખવાનો. કારણ કે જેનાથી શું થાય કે તમે ટૂંકા ટર્ન લેવો તો એ જે માઠ તમે જ્યાં વારો ને ત્યાં તમારે માઠને જરાક છે એ ઉપાડવો પડે, એટલે તમે જેવો ઉપાડશો એટલે જે વધારે જે આપણે માટીનો આગળ થપ્પો હોય અહીંયા ઠલવાઈ જાય, એટલે શું થાય કે આપણે બે હેઠા છે એ ઉપર ચડી જાય. એટલે એ ક્યારે આપણે હે એને ટૂંકો ટર્ન નહીં લેવો, તમારા મોટો હરાયો છે આપણે લેવો, જે બીજા આપણે સાધન નાખતા હોય એનાથી પણ મોટો હરાયો લેવો, એટલે છે એ માઠ આપણે એટલો ઉપાડવો ન પડે અને ટ્રેક્ટરના ટાયર પણ ન ફરે. અને બીજું એ કે જ્યારે પણ તમે માઠ હાકો, માઠ હાકવાની એક સિસ્ટમ અને એક રીત છે કે આપણે એક નિયમ છે કે પહેલાં આપણે દાંતી મારતા હોય, પછી ઘણા છે એમાં રાપ મારતી હોય પહેલાં અને પછી એમાં માઠ મારે. પણ ખરેખર જો તમારે સાચું માઠનું જો તમારે કામ લેવું હોય તો દાંતી પછી તમારે એને માઠ હાકવો જોઈએ. એનું કારણ છે કે તમે એકવાર છે એમાં દાંતી મારી દો અને પછી તમે માઠ હાકો તો જમીન છે આપણી આખી ન તૂટેલી હોય, એટલે માઠ હાકવાની મજા આવે, ટાયર છે એ પકડે હારી જમીનને. બાકી એકવાર તમે રાપ મારી દો એટલે જમીન છે એ પોચી પડી જાય અને જે ઢેફા છે આપણે કોઈ પણ હોય તો એ ઢેફા પછી લાગમાં ન આવે, કારણ કે આખી જમીન તૂટી ગઈ હોય. એટલે તમે જોયું હશે કે માઠની પાછળ છે એ લીસોટા થતા આવે અને ઢેફા છે આમ અટવાતા હોય. તો એનું એક કારણ એ પણ છે કે આપણે માઠ છે એ દાંતી પછી ડાયરેક્ટ આખો દાંતી આખો કે પછી તમે પંચી આખે જે પણ તમે હાંકતા હોય, તો રાપ મારીને ક્યારે છે આપણે માઠ છે એ હાંકવાનો જોઈએ. એક છે કે તમારે પછી ખાલી જમીન સમતલ કરવી છે કે આપણે ચા નાખવા છે કે કોઈ પણ આપણે વાવેતર કરવું હોય ને આપણે સમતલ કરવું હોય તો તમે માઠ છે એ પછી પાછો બીજી વાર હાંકી શકો. બાકી દાંતી પછી ડાયરેક્ટ છે આપણે માઠ હાંકવો જોઈએ, જેનાથી હાંકવામાં પણ સહેલું પડે. ને બીજું એ કે દાંતીના જે આપણા ખારિયા હોય આ તમે જોઈ શકો છો કે આપણે અત્યારે તો એકવાર આમાં મારેલું હોય એટલે બહુ દેખાય નહીં. આ એકવાર જે દાંતીના જે ખારિયા હોય તો જે માઠ છે એ આવી રીતે તમે હાંકો એટલે એના જે આગળની ધૂળ છે એ જે ખારિયા બુરાતા આવે, એટલે જે આગળ છે વધારે થફોય નહીં થાય ધૂળનો, અને માઠ છે એ તમારો એક ધારો હાલે. બાકી એકવાર તમે સમતલ જમીન થઈ ગઈ હોય ને તમે માઠ હાંકો એટલે અહીંયા વધારે ધૂળ ભરાય, એટલે વધારે ધૂળ ભરાય એટલે ટ્રેક્ટર ઉપર લોડ આવે ને ટાયર છે એ ફરી જાય. એટલા માટે એ એક ખાસ ધ્યાન રાખવું. અને આ માઠનું તમે જે કોઈ પણ વસ્તુ રાખો તો એને વધારે ઉપર નહીં રાખવાનું, જેટલું ઉપર રાખો એટલું માટીનો જે અહીં તફો છે એ ધૂળનો એ વધારે ભરાય, એટલે એ એક પણ ધ્યાન રાખવું. આપણે છે એ આ તમે જોઈ શકો છો કે 4-5 ઇંચ જેવો છે આપણાને ઉપર રાખેલું હોય, એટલે મિની ટ્રેક્ટર્સની સાઇઝમાં આ બહુ હારામહારું કહેવાય. અને બીજું એ કે માઠ છે તમારે એક ખાસ કે ક્યારે લાંબો નહીં બનાવવો. મિની ટ્રેક્ટરમાં વધીને તમે 5.5 ફૂટનો માઠ બનાવો તો તમને સારામાં સારું કામ આપશે. બાકી તમે જેટલો માઠ વધારે લાંબો કરો તો એ તમે એટલો હે એ નીચે જમીનને દાબથી હાલશે નહીં અને 2-3 વાર તમારે ત્યાં ને ત્યાં ઘૂમરા મારવા પડે. એના કરતાં જેટલું ટૂંકું હોય પણ એટલું કામ છે એ સારું થાય. તો એક ધ્યાન રાખવું કે માઠ છે મિની ટ્રેક્ટરમાં ત્યારે મોટો એટલો લાંબો ન બનાવો અને વજનવાળો ન બનાવો, ફોરો રાખવાનો. જો તમારે વજનની જરૂર હોય તો ઉપરથી તમે એક્સ્ટ્રા ગમે ત્યારે મૂકી શકો, ઢેફા આપણે વધારે હોય તો એવી રીતે તમે મૂકી શકો. હવે આપણે છે એ તમને હાંકીને બતાવું કે કેવી રીતે છે આપણા માઠ હાલે છે એક ધારો. અને જો વધારે તમારે છે જમીન પોચી હોય ને તૂટેલી હોય તો હાઇડ્રોલીને તમારે ટીંગાડી દેવાની, એટલે હે માઠ જે ઉપરના જે ધફા છે એને ફોયરે આવે નીચે વધારે બેહે નહીં, એટલે એ એક ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. તો આપણે હવે જોઈએ કેવી રીતે માઠ છે એ હાલે છે.